ए टू झेड सौप्रथम बात करिए एक મહત્વના સમાચારની તો રાફેલ મામલે દેશભરમાં ભાજપ દેશભરના 70 સ્થળો પર પત્રકાર પરિષદ યોજશે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપ સામે ભાજપ પત્રકાર પરિષદ યોજશે અમદાવાદમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પ્રેસ કોન્ફરન્સ કરશે તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે રીતે સુપ્રીમ કોર્ટે જે પીઆઈએલને રદ કરી હતી અને સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી હજુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી પાસેથી હિતેન જે રીતે હવે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ થવાની છે જગ્યાએ જગ્યાએ 70 સ્થળો પર પત્રકાર પરિષદ થવાની છે શું વધુ માહિતી બિલકુલ મિથુન અગર વાત કરીએ તો રાફેલનો ઘમાસાન જે છે તે હજુ ખતમ થતો દેખાઈ નથી રહ્યો પહેલા કોંગ્રેસ સડકો પર ઉતરીને નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહી હતી તો બીજી તરફ હવે સુપ્રીમ કોર્ટથી જ્યારે કેન્દ્ર સરકારને ક્લીન ચીટ મળી ગઈ છે રાફેલ મામલે તેવામાં બીજેપી રાફેલના મુદ્દાને લઈને હવે જે છે તે તમામ દેશભરમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે સોમવારે એટલે કે 17 તારીખે એક સાથે 70 જગ્યાએ બીજેપીની જે છે તે પ્રેસ કોન્ફરન્સ યોજવાની છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે રાફેલને લઈને તો ગુજરાતમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પ્રેસ કોન્ફરન્સ કરશે એવી જ રીતે બીજેપીના તમામ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના તમામ કેન્દ્રીય મંત્રી એ અલગ અલગ રાજ્યોની અંદર પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયાસ કરશે પણ શું આ પ્રયાસ તેમનો એટલો સફળ થાય છે કે નહીં તો એ તો સોમવારનો દિવસ જ બતાવશે જી જી આભાર માહિતી આપવા બદલ તો જે રીતે 70 જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવનારી છે અને 17 ડિસેમ્બરે ભાજપ પત્રકાર પરિષદ યોજશે 70 જગ્યાએ દેશના 70 સ્થળો પર ભાજપની પત્રકાર પરિષદ યોજાવાની છે